हेलो स्टूडेंट्स, वेलकम टू केटल एस ए मॉडर्न स्कूल स्टैंडर्ड 3 सब्जेक्ट इंग्लिश यूनिट 6। व्हाट इज दिस? आ शू छे? एनी अंदर आ तमारी प्राइमर छे, एमां एक्टिविटी आपणे शीखी रह्या छे, फन टाइम। जुओ पेज नंबर ट्वेंटी ऊपर तमने आ फन टाइम आप्यो छे, ए अहींया बोर्ड ऊपर मे लखेल छे, एना विशे आपणे समझीशुं। चित्रों जोई कौशमां आपेला शब्दोनो उपयोग करी प्रश्नोना उत्तर लखो। तमने दरेकनी अंदर चित्रों आपेला छे, ए चित्रों जोवाना छे। प्रश्नों जे तमने आप्या छे एनो उत्तर तमारे कौशमां आपेला शब्दोनो उपयोग करीने लखवानो छे। दरेकनी अंदर तमने चित्र पण आप्युं छे अने कौशनी अंदर बे शब्दो आपेला छे, एनो उपयोग करीने तमारे जवाब लखवानो छे। प्रश्न पूछवामां आव्यो छे वॉट थी, WHAT, वॉट એટલે શું? તમે આગળ શીખી ગયા છો, જ્યારે કોઈ પણ પ્રાણી પક્ષી કે વસ્તુ વિશે જાણવું હોય તો એના માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। વોટ પછી ધીસ આવે અથવા તો ધેટ આવે છે, અને એના પછી આવે છે ઇઝ। વોટ ઇઝ ધીસ અથવા તો વોટ ઇઝ ધેટ, આ બે પ્રશ્નો તમે આગળ શીખી ગયા છો। હવે આવી જ એક્સરસાઇઝ છે, તમને દરેકની અંદર પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો છે। તો જોઈએ એક્ઝામ્પલ। પહેલું તો ચિત્ર તમને શાનું આપ્યું છે એ જોવાનું છે। ચિત્ર જોવામાં સફરજનનું છે, એપલ છે, બરાબર છે। પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધીસ, આ શું છે? તો પછી કૌંસ તમારે જુઓ, કૌંસ શું આપ્યા છે? APPLE, એપલ એટલે કે સફરજન। અને બીજું જે નામ છે એ ટમાટોનું છે, TOMATO, ટમાટો એટલે ટામેટો। ચિત્ર જુઓ, સફરજનનું છે કે ટામેટાનું છે? એ સફરજનનું છે એટલે આ એપલ ઓપ્શન આપણે પસંદ કરીશું, બરાબર છે। પછી સવાલમાં ધીસ આપ્યું હોય તો જવાબમાં પણ ધીસ, ધીસ ઇઝ, પછી જે પણ વસ્તુ છે એનું નામ એપલ છે, બરાબર, તો આપણે એપલ લખીશું, પણ એની આગળ આર્ટિકલ એ અથવા તો એન આવશે। તમે ગયા લેક્ચરમાં પણ જોઈ ગયા છો એ ક્યારે આવે, એન ક્યારે આવે। ઉચ્ચાર જે છે, નામનો ઉચ્ચાર, એનો પહેલો અક્ષર સ્વર હોય તો એન આવે, અને પહેલો અક્ષર વ્યંજન હોય તો એની આગળ શું આવે? એ। સ્વર ક્યાં ક્યાં છે? તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, એ ગુજરાતી સ્વર છે। જો પેલો અક્ષર એ સ્વરમાંથી હોય તો આગળ એ એન એન લાગશે, પણ જો વ્યંજન હોય કથી જ્ઞ સુધીના કોઈ પણ મૂળાક્ષર હોય તો આગળ એ લાગે છે, ખાસ યાદ રાખજો। હવે જોઈએ પેલું, વોટ ઇઝ ધેટ, પેલું શું છે એવો પ્રશ્ન છે, પેલું શું છે? BAT, બેટ છે, કે પછી BALL, બોલ છે, બોલ એટલે દડો। ચિત્ર જુઓ, દડો છે કે બેટ છે? તો ચિત્ર બેટનું છે, BAT। હવે આનો જવાબ કઈ રીતે લખી શકાય? તો પહેલાં શું કરવાનું છે, અહીંયા જોવાનું છે ધીસ છે કે ધેટ છે, બરાબર છે। છેલ્લે શું જોવાનું છે, ધીસ છે કે ધેટ છે? અહીંયા ધીસ હોય તો અહીંયા ધીસ આવશે, અહીંયા ધેટ હોય તો અહીંયા ધેટ આવશે। અહીંયા ધેટ આપ્યું છે એટલા માટે હું પણ અહીંયા લખું છું ધેટ। ધેટ પછી શું આવશે? ઇઝ। ધેટ પછી ઇઝ। હવે ચિત્ર શાનું છે? બેટનું છે, તો અહીંયા બેટ લખવાનું છે, પણ એની આગળ એ આવે કે એન આવે તમારે જોવાનું છે। બેટનો ઉચ્ચાર તમે કરો તો બકરીનો બ આવે પહેલો અક્ષર, વ્યંજન છે એટલે એની આગળ આવશે એ। ધેટ ઇઝ અ બેટ, પેલું બેટ છે, આવો જવાબ તમે લખી શકો છો। નીચે જુઓ, વોટ ઇઝ ધીસ, આ શું છે? THIS, ધીસ એટલે આ, આ શું છે? ઓપ્શન જોઈએ, CAR, કાર છે, કે પછી BUS, બસ છે। કાર છે કે બસ છે? તો ચિત્ર જુઓ, બસનું છે, તો આપણે આનો જવાબ લખીશું। હવે જુઓ અહીંયા ધીસ છે કે ધેટ છે, તો અહીંયા તમને આપ્યું છે ધીસ, તો આપણે લખીશું ધીસ। ધીસ પછી શું આવે? ઇઝ। ધીસ પછી ઇઝ, પછી કઈ વસ્તુ છે? બસ છે, તો બસની આગળ આર્ટિકલ શું આવશે, એ કે એન?
तो बस नो पेलो उच्चार पेलो अक्षर करो उच्चार नो तो ब छे एटले अहींया पण आवशे ए। ब बकरी नो ब छे व्यंजन छे एटले एनी आगळ शुं आवे ए। धीस इज अ बस। आ ए के एन लखवानुं भूलावुं जोईए नहीं। आ नाम तमे लखो छो एनी आगळ फरજિયાત आर्टिकल लखवानो छे। ए आवे तो ए लखो, एन आवतो होय तो एन लखो। હવે જોઈએ બાજુના પેજ ઉપર, પેજ નંબર 21 ઉપર। વોટ ઇઝ ધેટ, પેલું શું છે? ઓ ડબલ્યુ એલ આઉલ, આઉલ એટલે ઘુવડ, અને ડી યુ સી કે ડક એટલે બતક। ચિત્ર જુઓ, ઘુવડનું છે કે પછી બતકનું છે? તો ચિત્રમાં ઘુવડ દેખાય છે। આ ચિત્ર શાનું છે? ઘુવડ નામના પક્ષીનું છે, આઉલનું છે। જવાબ લખીએ આપણે, અહીંયા ધેટ આપ્યું છે તો જવાબમાં પણ આવશે ધેટ ધેટ। એના પછી શું આવે? ઇઝ, એના પછી આઉલ આવશે, ઓ ડબલ્યુ એલ। આનો ઉચ્ચાર તમે કરો તો આઉલ થાય છે, બરાબર છે? આનો ઉચ્ચાર શું થાય છે? આઉલ। પહેલો અક્ષર જુઓ, આ સ્વર છે એટલે એની આગળ આવશે એન। That is an owl, પેલું ઘુવડ છે। Next, what is this? આ શું છે? ચિત્ર જુઓ, શાનું છે? BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ, બ્રિંજલ એટલે રીંગણ, તમે આગળ શીખી ગયા છો। POTATO, પટેટો એટલે કે બટાકો, બટાકો પણ બોલી શકાય છે, બરાબર છે? આ બંને સ્પેલિંગ તમે આગળ વેજીટેબલ્સ ચેપ્ટરની અંદર, વેજીટેબલ્સનું યુનિટ હતું એમાં શીખી ગયા છો। શું આ રીંગણ છે? જુઓ ચિત્રમાં રીંગણ આપ્યું છે, હા, તો આપણે શું લખીશું? બ્રિંજલ વિશે લખીશું, અહીંયા ધીસ છે તો અહીંયા પણ શું આવશે? ધીસ, ધીસ ઇઝ। હવે જુઓ બ્રિંજલ, આનો ઉચ્ચાર શું થાય? બ્રિંજલ, બ્રિંજલનો પહેલો અક્ષર જુઓ બ છે એટલે એની આગળ શું આવશે? એ, પછી લખવાનું છે બ્રિંજલ। ધીસ ઇઝ અ બ્રિંજલ, આ રીંગણ છે। નીચે જુઓ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? ડી ઓ એન કે ઈ વાય, ડોંકી એટલે ગધેડો, ડી ઓ એન કે ઈ વાય, ડોંકી એટલે ગધેડો। એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો। ચિત્ર જુઓ, ગધેડાનું છે કે ઘોડાનું છે? તો ચિત્રમાં ઘોડો આપ્યો છે એટલે આવશે હોર્સ, એચ ઓ આર એસ ઈ। જવાબ લખીએ, અહીંયા ધેટ છે તો શરૂઆત ધેટથી થશે, ધેટ, એના પછી ઇઝ। હવે જુઓ આ સ્પેલિંગ લખવાનું છે તમારે હોર્સનો, બરાબર છે? તો એનો ઉચ્ચાર કરો હોર્સ, તો પહેલો અક્ષર કયો છે? હ, હરણનો હ। સ્વર છે કે વ્યંજન? વ્યંજન છે, તો એની આગળ આવશે એ। ધેટ ઇઝ અ હોર્સ, આ ઘોડો છે, સોરી, ધેટ ઇઝ અ હોર્સ એટલે કે પેલો ઘોડો છે, ધેટ એટલે પેલો। પછીનું ચિત્ર જુઓ, શું આપ્યું છે? પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધીસ, આ શું છે? ઓપ્શન તમને બે આપ્યા છે, યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી, ચિત્રમાં છત્રી આપી છે, કે પછી સી એ પી કેપ એટલે ટોપી આપી છે। ચિત્રમાં તમે જુઓ છત્રી આપી છે કે ટોપી આપી છે? તો ચિત્ર જુઓ ટોપીનું છે, બરાબર છે? તો આપણે કેપ લખીશું જવાબમાં, અહીંયા ધીસ આપ્યું છે તો અહીંયા પણ આવશે ધીસ, ધીસ ઇઝ, ધીસ પછી ઇઝ। હવે જુઓ સી એ પી કેપ, એનો ઉચ્ચાર શું થાય છે? કેપ, પ્રથમ અક્ષર તમે જુઓ તો ક આવશે, ક કલમનો ક, બરાબર છે? તો વ્યંજન છે એટલે એની આગળ આવશે એ। ધીસ ઇઝ અ કપ, સોરી કેપ, આ ટોપી છે, ધીસ ઇઝ અ કેપ, આ ટોપી છે। વોટ ઇઝ ધેટ, પેલું શું છે? ચિત્ર જુઓ, સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કે કાગડો, સી આર ઓ ડબલ્યુ એટલે
કાગડો અને એચ ઈ એન હેન એટલે મરઘી. ચિત્ર જુઓ, કાગડાનું છે કે મરઘીનું છે? તો ચિત્ર મરઘીનું છે. જવાબમાં આવશે હેન. અહીંયા શું આપ્યું છે? ધેટ. તો જવાબ પણ ધેટથી આવશે, ધેટ ઇઝ. હવે જુઓ આનો ઉચ્ચાર કરો, એચ ઈ એન હેન. હેનમાં પ્રથમ અક્ષર હ છે, હરણનો હ. વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. ધેટ ઇઝ અ હેન, પેલી મરઘી છે. એની નીચે વોટ ઇઝ ધીસ, આ શું છે? બી ડબલ ઓ કે, બુક એટલે પુસ્તક. બી ડબલ ઓ કે, બુક એટલે પુસ્તક. બી એ જી, બેગ એટલે થેલો. ચિત્રમાં પુસ્તક છે કે થેલો છે? ચિત્ર તમે જુઓ, પુસ્તકનું છે તો આપણે બુક વાળું પસંદ કરીશું, બુક લખીશું. ધીસ ઇઝ, અહીંયા ધીસ છે એટલે આવશે ધીસ, ધીસ ઇઝ. હવે જુઓ બી ડબલ ઓ કે નો ઉચ્ચાર તમે કરો તો બુક થશે, બ બકરીનો બ આવશે પહેલો અક્ષર એટલે આગળ આવશે એ. ધીસ ઇઝ અ બુક, આ પુસ્તક છે. ફરીથી જે પણ વસ્તુ છે એ તમે જુઓ, અહીંયા પણ લખી દઉં છું ગુજરાતી જેથી કરીને તમને સમજ પડે. જે પણ પ્રશ્ન આપ્યો છે એ તમારે જોવાનો છે, પછી ચિત્ર જોવાનું છે, ચિત્ર શાનું છે એ ઓપ્શન તમારે પસંદ કરવાનો છે. એના પછી સવાલમાં ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ, પછી ઇઝ અને પછી જે પણ વસ્તુ છે એનું આર્ટિકલ સહિતનું નામ લખવાનું છે. આગળ એ કે એન તમારે ફરજિયાત લગાડવાનું છે. હવે આના પછીના ક્વેશ્ચન્સ જોઈએ. હવે જોઈએ પેજ નંબર 21 ઉપર છેલ્લું. વોટ ઇઝ ધેટ, પ્રશ્ન શું આપ્યો છે? વોટ ઇઝ ધેટ, પેલું શું છે? પી ઓ ટી એ ટી ઓ, પટાટો એટલે બટાકો. અને ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે કે નારંગી. ચિત્ર શાનું આપ્યું છે જુઓ? નારંગીનું છે. તો જવાબમાં ઓરેન્જ આવશે. જવાબ લખીએ, અહીંયા શું આપ્યું છે? ધેટ. તો અહીંયા પણ આવશે ધેટ, ધેટ. એના પછી ઇઝ. હવે જુઓ ઓ આર એ એન જી ઈ, એનો ઉચ્ચાર થાય છે ઓરેન્જ. પહેલો અક્ષર છે ઓ, સ્વર છે એટલે એની આગળ આવશે એ, સોરી એન. ધેટ ઇઝ એન ઓરેન્જ, પેલી નારંગી છે. વોટ ઇઝ ધીસ, પાછળ પેજ ફેરવો, પેજ નંબર 22 ઉપર તમને આપ્યું છે. વોટ ઇઝ ધીસ, આ શું છે? ટી આર એ આઈ એન, ટ્રેન. એસ એચ આઈ પી, શીપ એટલે જહાજ. વહાણ માટે પણ શીપ વપરાય છે, જહાજ, બરાબર છે? તો હવે જુઓ ટ્રેનનું ચિત્ર છે કે જહાજનું ચિત્ર છે? ટ્રેન છે એટલે જવાબમાં શું આવશે? ટી આર એ આઈ એન. અહીંયા ધીસ આપ્યું છે તો જવાબમાં આવશે ધીસ, ધીસ ઇઝ. હવે આનો ઉચ્ચાર જુઓ, પહેલો અક્ષર છે ટ, પહેલો અક્ષર કયો છે? ટ. તો વ્યંજન છે એટલે આવશે એ. ધીસ ઇઝ અ ટ્રેન, આ ટ્રેન છે. એના પછી વોટ ઇઝ ધેટ, પેલું શું છે? ઈ ડબલ જી, એગ એટલે ઈંડું. અને બી એ ડબલ એલ, બોલ એટલે દડો. ચિત્રમાં જુઓ બોલ છે કે ઈંડું છે? તો ચિત્ર ઈંડાનું છે, એગ છે, બરાબર છે? તો જવાબમાં પણ એગ આવશે. અહીંયા ધીસ છે કે ધેટ જુઓ, તો અહીંયા ધેટ આપ્યું છે તો જવાબમાં આવશે ધેટ, ધેટ ઇઝ. હવે આનો ઉચ્ચાર કરવાનો છે, ઈ ડબલ જી એગ, પહેલો અક્ષર છે એ, સ્વર છે એટલે એની આગળ આવશે એન. ધેટ ઇઝ એન એગ, પેલું ઈંડું છે. ધેટ ઇઝ એન એગ, પેલું ઈંડું છે. નેક્સ્ટ વોટ ઇઝ ધીસ, આ શું છે?
BIRD બર્ડ એટલે પક્ષી. BIRD બર્ડ એટલે કે પક્ષી. KITE કાઈટ એટલે પતંગ. ચિત્ર જુઓ વે, આ પતંગનું છે કે પક્ષીનું છે? તો ચિત્રમાં પતંગ છે એટલે જવાબમાં કાઈટ આવશે, KITE. જુઓ છેલ્લે શું આપ્યું છે, ધીસ. તો જવાબમાં પણ આવશે ધીસ. ધીસ ઇઝ. હવે કાઈટનો ઉચ્ચાર કરો, KITE. પહેલો અક્ષર જે છે કાઈટમાં, પહેલો અક્ષર છે ક, એ સ્વર નથી પણ શું છે, વ્યંજન છે. ક એ વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. ધીસ ઇઝ અ કાઈટ, આ પતંગ છે. નેક્સ્ટ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? BAT બેટ કે BALL બોલ એટલે દડો. બેટ છે કે દડો છે? ચિત્રમાં તમે જુઓ શું દેખાય છે, બોલ દેખાય છે. તો જવાબમાં શું આવશે, બોલ. ધીસ છે કે ધેટ છે? તો અહીંયા આપ્યું છે ધેટ, તો જવાબમાં આવશે ધેટ. ધેટ ઇઝ. હવે ઉચ્ચાર જુઓ, BALL એનો ઉચ્ચાર શું થાય, બોલ. બ પહેલો અક્ષર શું આવે છે, બ વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. ધેટ ઇઝ અ બોલ, પેલો દડો છે. નેક્સ્ટ, વોટ ઇઝ ધીસ, આ શું છે? PEN પેન. PENCIL પેન્સિલ. પેનનું ચિત્ર છે કે પેન્સિલનું ચિત્ર છે? ચિત્ર તમે જુઓ શાનું છે, તો પેનનું છે, બરાબર છે? PEN પેન. જવાબ લખીએ, અહીંયા ધીસ છે તો આપણે ધીસ લખીશું, ધીસ. એના પછી શું આવે, ઇઝ. ધીસ ઇઝ. હવે એ આવે કે એન આવે એ જોવાનું છે. તો PEN એનો ઉચ્ચાર શું થાય, પેન. પહેલો અક્ષર છે પ, એ વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. ધીસ ઇઝ અ પેન, આ પેન છે. નેક્સ્ટ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? APPLE એપલ એટલે સફરજન, અને TOMATO ટમાટો એટલે ટામેટું. ચિત્ર જુઓ, સફરજનનું છે કે ટામેટાનું છે? તો ચિત્રમાં ટામેટું આપ્યું છે એટલે શું આવશે, ટમાટોવાળું આવશે. જવાબ શું આવશે, ધેટ ઇઝ. અહીંયા ધેટ આપ્યું છે એટલે ધેટ લખ્યું છે, ધેટ ઇઝ. પછી આનો ઉચ્ચાર જુઓ, TOMATO ટમાટો. પહેલો અક્ષર કયો છે, ટ. તો ટ વ્યંજન છે એટલે એની આગળ શું આવશે, એ. ધેટ ઇઝ અ ટમાટો, પેલું ટામેટું છે, પેલું ટામેટું છે. છેલ્લું જોઈએ, વોટ ઇઝ ધીસ, આ શું છે? RAT રેટ એટલે ઉંદર. RAT રેટ એટલે ઉંદર. RABBIT રેબિટ એટલે સસલું. ચિત્ર હવે તમે જુઓ શાનું છે, સસલું છે કે પછી ઉંદર છે? તો ચિત્રમાં સસલું આપ્યું છે, રેબિટ છે, બરાબર? જવાબમાં શું આવશે, રેબિટ. અહીંયા ધીસ છે કે ધેટ? તો અહીંયા આપ્યું છે ધીસ, તો આપણે લખીશું ધીસ. ધીસ ઇઝ. હવે આનો ઉચ્ચાર જુઓ, RABBIT રેબિટ. પહેલો અક્ષર છે ર એટલે અહીંયા આવશે એ. ધીસ ઇઝ અ રેબિટ, આ સસલું છે, આ સસલું છે. આ રીતે તમે વોટથી પ્રશ્ન પૂછ્યા હોય તો એનો જવાબ લખી શકો છો. કઈ રીતે લખી શકાય? તો સવાલમાં ધીસ હોય તો ધીસ લખો, ધેટ હોય તો ધેટ, ધીસ હોય તો ધીસ અને ધેટ હોય તો ધેટ. ઓકે, એના પછી શું લખ્યું તમે દરેકની અંદર, ઇઝ. પછી શું આવે, ઇઝ. એના પછી એ આવે અથવા તો એન આવે છે, એ અથવા તો એન. અને જે પણ વસ્તુ છે એનું નામ તમારે ક્યાં લખવાનું છે,
છેલ્લે આ રીતે તમે જવાબ લખ્યા છે. દરેકના જવાબ તમે જોશો તો આ પ્રમાણે હશે. સવાલમાં ધીસ હોય તો અહીંયા ધીસ આવશે, ધેટ હોય તો ધેટ, એના પછી શું આવે છે? ઇઝ. ધીસ હોય કે ધેટ હોય બંનેની પછી લખવાનું છે ઇઝ. એના પછી ઉચ્ચાર જોવાનો છે, આ જે પણ નામ છે એનો ઉચ્ચાર પ્રમાણે એ આવતું હોય તો એ મૂકો, એન આવતું હોય તો એન મૂકો, અને છેલ્લે જે પણ વસ્તુ છે એનું નામ. આ રીતે વોટથી પ્રશ્ન પૂછ્યા હોય એનો જવાબ તમે લખી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેજ નંબર 23 ઉપર જે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે એની એક્સરસાઇઝ અને એના જવાબ પણ કઈ રીતે લખી શકાય એની એક્સરસાઇઝ આપેલી છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આ જે પણ એક્સરસાઇઝ છે એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે ટેક્સ્ટબુકની અંદર લખવાની છે અને યાદ રાખવાનું છે. જવાબ કઈ રીતે લખી શકાય તો આ જે પણ છે, જો આટલું તમને આવડતું હશે તો તમે દરેકના જવાબ લખી શકશો, બરાબર છે? ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ, બંને માટે આ છે. તો વ્યવસ્થિત સારા અક્ષરે લખજો અને યાદ રાખજો. બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખીશું.